કેશોદમાં વીરદાદા જસરાજ શૌર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી અને જેનું જીવન શૌર્ય, સેવા અને રાષ્ટ્ર રક્ષાની ભાવનાથી સભર અને સદ્ધર હતું. કેશોદના લોહાણા પરિવાર દ્વારા વીરદાદા જસરાજ શૌર્ય દિનની ઉજવણી કરવામાં આવી છે. જેનું જીવન શૌર્ય, સેવા અને રાષ્ટ્ર રક્ષાની ભાવનાથી સભર અને સદ્ધર હતું તેવા લોહાણાના સરતાજ વીરદાદા જસરાજનું આજે શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે. ગૌરક્ષા તથા ધર્મરક્ષા કાજે જેણે લગ્ન મંડપમાંથી ઊભા થઈને ગૌરક્ષા માટે શહીદી વોરી લીધી તેના માટે આજે કેશોદ રઘુવંશી સમાજ તથા જલારામ મંદિર કેશોદ દ્વારા ભજન કીર્તન આરતી તેમજ શૌર્ય ગાથાઓ રાખવામાં આવી હતી. શૌર્ય દિનના આગલા દિવસે રઘુવીર સેના પ્રમુખ જિગ્નેશભાઈ તથા રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા ઝૂંપડપટ્ટીમાં બાળકોની બુંદી ગાંઠિયાની પ્રસાદી વહેંચવામાં આવી હતી. જલારામ મંદિર કેશોદના ટ્રસ્ટી રમેશભાઈ રતન ધાયરા તથા દિનેશભાઈ કાનાબાર દ્વારા અન્ય ક્ષેત્રમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. સાંજે કેશોદના સમગ્ર રઘુવંશી પરિવારો માટે ગોવિંદભાઈ દેવાણી તથા મહાજન પ્રમુખ જયંતિભાઈ દેવાણી દ્વારા સમૂહ પ્રસાદી રાખવામાં આવી હતી. આ શૌર્ય દિન નિમિત્તે ડોક્ટર અજય સાંગાણી વીરદાદા જસરાજની ગૌરક્ષા અને ધર્મરક્ષા માટેની શહીદીને બિરદાવી હતી. જિગ્નેશભાઈ તન્ના, પ્રમુખ શ્રી રઘુવીર સેના તથા રઘુવંશી સોશિયલ ગ્રુપ કેશોદ તેમજ લોહાણા સમાજની પાંચેય સંસ્થાઓ દ્વારા આજરોજ વીરદાદા જસરાજ શૌર્યદિન નિમિત્તે જ્ઞાતિ પ્રસાદીનું આયોજન કરેલું હતું અને પુષ્પાંજલિ રાખેલી હતી. આજથી આશરે 965 વર્ષ પહેલા અમારા લોહાણા જ્ઞાતિના લોહરગઢના મહારાણા શ્રી વીરદાદા જસરાજ જે ગૌરક્ષા કાજે પોતાના લગ્નના ફેરા પડતા મૂકી મલેચ્છો અફઘાનો સામે લડતા બલિદાન આપેલું તેની યાદીમાં અમે આ દિવસને સૂર્યદિન તરીકે ઉજવીએ છીએ અને જ્ઞાતિ એકતા માટે પ્રયાસ કરેલ છે. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.